છોરો કેમ ચપ્પલ ચોરાવતા હશે? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે અમારા નવા રૂમમાં મસ્ત વાઇબ આવે છે અને લાઇટિંગ પણ બહુ જ સારી એવી આવે છે. તો બસ આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ, તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. આજે જે આ બધા વાયર દેખાય છે થોડા મોટા મોટા, તે વાયર બધા કમ્પ્લીટ આજે થઈ જશે. અંદરથી લઈ લીધો છે, કબાટને સેટ કરી દીધો છે આ દિશામાં. અને જો ગાઈઝ, અમે આ એક નાનું એવું સરસ મજાનું જે ગિફ્ટ આપેલું હતું ને, તે ગિફ્ટને અહીંયા લગાવ્યું છે, હાર્દિક એન્ડ ધ્રુવા. તો આજે જમવાનામાં છે સબ્જીવાળો રાઈસ, કરી ને છાશ. તો ગાઈઝ, અત્યારે લંચ થઈ ગયું છે અને હમણાં હું જાઉં છું પાર્લર પર. તો જઈએ, અને હાર્દિક પાછળ છે ને સૂતેલા છે, એ મને મૂકવા નથી આવતા, એ મને મૂકવા નથી આવતા ગાઈઝ. એમને કીધું મને મૂકવા આવો, તો ચાલી જાય એમ કીધું ગાડી લઈને. તો હવે હું જાઉં છું ગાડી લઈને, અને પાર્લર પર આજે શું કરવાનું છે તે બતાવું તમને. આમ તો પ્રેક્ટિસ ચાલે છે, બટ આજે જોઈએ કે શું કરાવશે, નવું કરાવશે કે પછી પ્રેક્ટિસ કરવાની જ છે. તો આજે મેં આ ટાઈપની આઈ મેકઅપની પ્રેક્ટિસ મારા હાથ પર કરી છે, કારણ કે કોઈ મોડલ નહીં હતું. અને આ જોવો મારો અતારો, આ બીજી આઈ મેકઅપ કરી છે. અને આ ત્રીજી આઈ મેકઅપ કરી છે. તો અત્યારે અમે લોકો આવ્યા છે કુર્તા જોવા માટે મમ્મીના માટે. તો ગાઈઝ, અત્યારે હું આવી ગઈ છું શોપિંગ કરીને ઘરે, મારા ઘરે આવી છું. અને જોઈએ હવે આજના આખા દિવસમાં, આગળના દિવસમાં હું બીજું શું કરું છું. અને અત્યારે તો થોડો આરામ કરીશું, અને મમ્મીને કીધું છે કે કંઈ નાસ્તો મંગાવે. તો હવે મમ્મી કંઈક મંગાવે, તે શું નાસ્તો મંગાવે તે જોઈએ અને બતાવું તમને, અને વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, મમ્મી લઈ આવી છે નાસ્તા માટે કુલ્લર પીઝા. તો હવે આપણે એના અનબોક્સિંગ કરીએ, કારણ કે પેક જ એ ટાઈપનું કરીને આપેલું છે. અંકલે બહુ સારી રીતના પેક કરીને આપ્યું છે. તો કુલ્લર પીઝા, વાવ, ચીઝ, એટના બી છોડના નહીં. તો ગાઈઝ, અમના અન્સ આવ્યો, અને એ કઈ એની સ્ટોરી કહે છે કે શું થયું તે મને તો સ્ટોરી સાંભળીને હસવું આવ્યું. હવે તમે સાંભળો, બોલવું થાય. જે ચપ્પલ લીધેલી ને, હા હા, તે છોડાઈ ગઈ. લે, કેવી રીતના? હું છે ને તે ગયેલો હતો બહાર કામ માટે, તો ત્યાંથી ચપ્પલ છોડાઈ ગઈ. તમે આવી રીતે ખુલ્લા પોગે આવ્યો પછી રસ્તા. મારી તો ચપ્પલ જ છોડાઈ જાય. હું એક નવી ને નવી ઘર કેટલી મોંઘી ચપ્પલ હતી, કઈ માણસ છે આ વાલી ચોરાઈ ગઈ. હવે અમદાવાદ નવી લેવાની નથી, આ સાવન મહિના આજે નવી આવી છે. મને હસવું આવે છે, એટલું હસવું આવે છે ને આ લોકોની બહેસ. આપણે ચપ્પલ ચોરાઈ ગઈ ને, નવી હતી, એમ નહીં કે જૂની હતી, નવી ચપ્પલ હતી. જો ગાઈઝ, છોરો કેમ ચપ્પલ ચોરાવતા હશે? બીજી ચપ્પલ ચોરાઈ ગઈ, શું થાય? ચપ્પલ ચોરાઈ જાય છે. એક પહેલે નાઇકી ની ચપ્પલ ચોરાઈ ગઈ, તો હમણા યુસ્તામાં લીધી, તે ચોરાઈ ગઈ. હવે વિમાન ઉડે જ ગાઈઝ, અહીંયા વિમાન વિમાન ની માઇનસ થઈ ગઈ, નજર લાગી ચપ્પલો ને. ઓ તો એ સ્નેપ નહી મોકલવાના, સ્નેપ ડિલે રાખતી.
બો મમ્મી એમ કે હીરા કે ચપ્પલ છે ને 30 કરવાનો છે, 14 થઈ ગઈ 30 કરવાનો છે, 13 થઈ ગઈ પાછી ઓછી થઈ ગઈ ને દુકાન માં દીધે ને એના કરતા એમ કે અમને લેવા ચાઈલો એમ કે છે બોલો તો ભલા તો લેવા જાય દરરોજ એક એક કેક લેવા એટલે દરરોજ એક એક કેક પેરા એમ અલગ અલગ બોલ હું કે મહિના ની લાવી દે 31 દિવસ તો કેમ 30 લાવી દેવા એટલે દરરોજ એક એક કેક પેરીને જા દિવાળી તક માં 30 ચપ્પલ કરીને બતાવશે તો આપને જોઈએ કે એની 30 ચપ્પલ થાય છે કે નથી થતી તે. સો ગાઈઝ આજના માટે આટલું જ, અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.